સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું ઘડી ગામ પ્રકૃતિ સાથે એવો જ પ્રેમ ધરાવે છે. ગામના લોકો દર વર્ષ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરે છે. ઘડીના ગ્રામજનો લાખોની કમાણી કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે નવી દિશા ચીંધી છે. ચોમાસામાં વરસાદ વરસે એટલે પર્યાવરણના પ્રેમીઓને વૃક્ષોનું વાવેતર કરવાનો આનંદ આવતો હોય છે. પ્રકૃતિ પ્રેમીઓને વૃક્ષોનું ઉછેર કરવાનું ખૂબ પસંદ હોય છે એટલે કેટલાક વિસ્તારોમાં હરિયાળી વિસ્તરતી જોવા મળી રહી છે. તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ પ્રકૃતિ સાથે આવો જ પ્રેમ ધરાવે છે. ઘડી ગામ 1962 વર્ષમાં પંચાયત હસ્તક આવી ત્યારથી જ ગૌચરમાં મોટા પ્રમાણમાં વૃક્ષોના વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી. ગામની ભાગોરે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રકૃતિ સૌંદર્યનો એક ટુકડો કુદરતી જાણે અહીં વેરી દીધી છે. લીલાછમ વૃક્ષોની હરિયાળી ધરાવતો આ ગામ પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ છે. અહીં ગામમાં પ્રવેશતા જ ગામની તરફ વૃક્ષો જોવા મળે છે. અહીં લાંબા જાંબુથી લઈને અરડુસા અને નીલગરી જેવા વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. ઘડી ગામના પર્યાવરણ પ્રેમીઓ ચોમાસા દરમિયાન 5000થી વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે જેથી ગામના પર્યાવરણના પ્રેમનું જતન કરી શકાય. સાથે જ આ વૃક્ષોના ગામના વિકાસને પણ મદદરૂપ થઈ રહ્યા છે કારણ કે અહીં ફરની આવક ઉપરાંત નીલગરી અને અરડુસા જેવા વૃક્ષોનું વેચાણ કરીને આવા પંચાયતને મળે છે જેનાથી પંચાયતને વિકાસ માટે આવક મળી રહે છે. ઘડી ગામમાં પ્રતિ વર્ષે મોટા પ્રમાણમાં વૃક્ષોની વાવણી કરવામાં આવે છે. ગામ પહેલાથી જ વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે. ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે જેનાથી ગામના વિકાસ માટે સારી એવી આવક રળી શકાય. જોકે ફોરેસ્ટ દ્વારા ગામને જરૂરિયાત રોપાઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે જેથી આ ગામની આવકમાં વધારો થઈ શકે. ઘડી ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેના પ્રેમના પરિણામે જ ગામમાં વૃક્ષોનો ઉછેર વધારી શકાય છે. ગામ દ્વારા અત્યાર સુધીમાં 70000થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આમ ઘડી ગામ પંચાયત ઓછી આવક ધરાવતી નાનકડી ગ્રામ પંચાયતોને મોટા ભાગે પગપળ થવા ઉદાહરણરૂપ બની છે. જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા. કૌશિકકુમાર વિષ્ણુભાઈ સુથાર. કૌશિકભાઈ, કેવા પ્રકાર તમારા ગામની અંદર આ વૃક્ષોને ઉછેર કરવામાં આવે? લગભગ આજથી જ્યાં ઘડી ગામની 1962 પંચાયત હસ્તક આવ્યું, પંચાયતી રાજ, એ દરમિયાન ઘડી ગામમાં પહેલેથી એવું ગૌચર છે મોટા પાયે. લગભગ 540 વીઘામાં ગૌચર છે અને એ ગૌચરમાં અંદાજે 201 વીઘામાં નવા નવા પ્લાન્ટેશનો થતા રહે છે. એમાં આજથી 25 વર્ષ અગાઉના પણ જૂના વૃક્ષો છે અને નવું પ્લાન્ટેશન તો રાબેતા મુજબ દર વર્ષે થતું રહે છે. અને આ ગામમાં એટલી ખાસિયત છે કે ગ્રામજનો વૃક્ષ પ્રેમી છે કે જે વર્ષો વર્ષ દર વખતે નવા નવા પ્લાન્ટેશનમાં સહભાગી બને છે, નવા નવા પ્લાન્ટેશનમાં સહભાગી બને છે અને એ રીતે નવું પ્લાન્ટેશન સતત ચાલુ રહે છે. એમાં ફોરેસ્ટ વિભાગ તરફથી ઘડી ગ્રામ પંચાયતે સારો એવો સહયોગ મળે છે અને એ લોકોના સહયોગથી તેમજ ગ્રામજનોના સહયોગથી સારું એવું વનીકરણ ઘડી ગામમાં થયેલું છે. પીવી પટેલ. આ ગામમાં તો દરેક પ્રકારના વૃક્ષો ઉછેરે છે. પર્યાવરણ પ્રેમી છે આ લોકો, તેમજ એમને ઇમારતી ફરાવ દરેક પ્રકારના વૃક્ષો આ લોકો દર વર્ષે વાવેતર કરે છે. અને આમ જૂના પણ ઘણા 35000 ઉપર ગૌચરમાં અને બીજા અન્ય 15-20000 વૃક્ષો પણ ઘણા છે. અને આટલા એરિયામાં ઘડી સિવાય બીજા ક્યાંય આટલા વૃક્ષો તૈયાર દર વર્ષે થતા હોય એવું તો નથી જ. ઘડી ગામમાં જ આટલું એટલું પ્રેરણાદાયક છે કે જે પર્યાવરણ પ્રેમી લોકો છે અને ગૌચરમાં પણ એ રીતે વૃક્ષો કરે છે. ભવિષ્યમાં ઉપજ પણ ઇમારતી વાવતે થાય છે અને આંબા જાંબુ જેવા ફરાવ રોપાની પણ એમનો ભવિષ્યમાં આવક થાય એ રીતનું આયોજન કરેલું છે. 50000 ઉપર સમથિંગ વૃક્ષો છે, એમાં ગૌચરમાં પણ 35000 જેવા તો વૃક્ષો ખરા છે.